નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. જોઈએ ખબર ધનાધન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ઓગસ્ટે હરિયાણા અને પંજાબની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન તેમણે બંને પડોશી રાજ્યોને હોસ્પિટલ્સની ભેટ આપી. વડાપ્રધાન મોદી હરિયાણાના ફરીદાબાદમાં અમૃતા હોસ્પિટલ્સનું ઉદઘાટન કર્યું. આ પછી વડાપ્રધાન પંજાબના મોહાલીની મુલાકાત લીધી અને મુલ્લાનપુરમાં હોમી ભાભા કેન્સર હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રનું પણ કર્યું ઉદઘાટન. છેલ્લા બે દિવસથી મહેસાણા અને ગામડાઓમાં વરસી રહેલા વરસાદને કારણે મોટપ ગામે ભારે વરસાદથી થવાથી દિવાલ ધરાશાયી થઈ. મોટપ ગામે રહેતા સુરેશભાઈ પટેલના મકાનની દિવાલ ધરાશાયી થતા કોઈ મોટી ઘટના બની પરંતુ કોઈ જાનહાની નહીં. કોંગ્રેસની સંગઠન ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને હાલમાં પક્ષના નવા પ્રમુખ કોણ છે તેની ચર્ચા જોર પકડ્યું છે. સોનિયા ગાંધી વયોવૃદ્ધ થઈ ગયા છે અને સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાય છે. પ્રમુખપદ માટે કોણ ઉમેદવારી કરશે તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. દરમિયાન કોંગ્રેસ દ્વારા 28 ઓગસ્ટે બોલાવાઈ બેઠક. ઓક્ટોબર 2021માં ગુજરાતના મુંદ્રા બંદર પરથી પકડાયેલા 2988 હેરોઇન જપ્ત કરવાના સંદર્ભમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મંગળવારે સમગ્ર દેશમાં પાડ્યા દરોડા. તપાસ એજન્સીએ દિલ્હી, કોલકાતા, પંજાબ અને ગુજરાતમાં અનેક સ્થળોએ તપાસ હાથ ધરી. એનઆઈએ દિલ્હીની સમ્રાટ હોટલની અંદર આવેલી પ્લેબોય ક્લબમાં પણ પાડ્યા દરોડા. 6 ઓક્ટોબર 2021ના રોજ કેસે એનઆઈએને સોંપાયો હતો. જપ્ત કરાયેલા નાર્કોટિક્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા 21,000 કરોડથી વધુ હોવાનો અંદાજ. દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડને લઈ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચેની લડાઈ દરરોજ નવો વળાંક લઈ રહી છે. હવે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ભાજપે તેમના ધારાસભ્યોને ખરીદીને ધમકાવીને તેમને તોડવાનો પ્રયાસ કર્યો. આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે બુધવારે દિલ્હીના 4 ધારાસભ્યો સાથે દાવો કર્યો. ધારાસભ્યો સોમનાથ ભારતી, સંજીવ ઝા, કુલદીપ અને અજય દત્તે આરોપ લગાવ્યો હતો કે તેમને 20-25 કરોડ રૂપિયાની લાલચ અપાઈ. જો તેઓ ઇનકાર કરશે તો તેમને સિસોદિયા જેવા બનાવટી કેસમાં ફસાઈ દેવાની ધમકી આપવામાં આવી. જોકે તેમાંથી કોઈએ ભાજપના કોઈ નેતાનું નામ લીધું નથી. આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે કહ્યું કે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ જે પ્રયાસો કરવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે. સાબરકાંઠામાં 100% વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ યથાવત છે ત્યારે ભારે વરસાદના પગલે અરવલ્લીની હારમાળામાં પણ સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. વરસાદના કારણે નાના મોટા ઝરણા વહેતા થયા હતા. સાથે ઈડરની અરવલ્લીની ગિરિમાળાઓ પણ ધોધ વહેતા જોવા મળ્યા. અરવલ્લીની હારમાળામાં અનોખું સૌંદર્ય જોવા મળ્યું. સ્થાનિકો તેમજ પ્રવાસીઓ માટે આનંદનો માહોલ. બીજી બાજુ હિંમતનગરના મોતીપુરા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે. પાણીના નિકાલની વેસ્ટ બીયર લાઇન બ્લોક હોવાને કારણે અનેકવાર પાણી ભરાયા છે. ખુલ્લી વેસ્ટ બીયર લાઇનમાં કાર ફસાઈ ગઈ હતી ત્યારે હાથમતી ડેમ પણ ઓવરફ્લો થયો. હાથમતી ડેમ ઓવરફ્લો થતાં આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ગામોને કરાયા એલર્ટ. સરકાર દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પર પ્રતિબંધ મુકાયો છે ત્યારે ગણેશ ચતુર્થી નિમિત્તે શ્રદ્ધાળુઓ માટીની બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું ખરીદવાનું ચલણ વધ્યું. આ વખતે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાની માંગ વધી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં માટીકામ કરતા પ્રજાપતિ સમાજના મૂર્તિકારો ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી રહ્યા છે. આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે કાળી અને સફેદ પ્રકારની માટીનો ઉપયોગ કરાય છે. ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહીમાં પુકાર ઉઠી હતી તો બીજી બાજુ તંત્ર દ્વારા આ બાબતને લઈને મૌન સેવી રહી છે ત્યારે રસ્તા પર રખડતા ઢોર પશુઓના કારણે વાહન ચાલકો, રાજ્યો અને નાના બાળકોથી લઈને વૃદ્ધોને સતત તેના ભોગ બની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કોઈનું આ રખડતા ઢોરના કારણે મોત નીપજ્યું છે ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. ગુજરાત હાઈકોર્ટે રખડતા પશુ લઈને લઈને રાજ્ય સરકાર વિરુદ્ધ આકરું વલણ અપનાવ્યું. હાઈકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે આદેશ આપતા કહ્યું કે સાંસુદીમાં પગલાં લો નહીં તો કોર્ટ આકરો હુકમ કરવો પડશે. રખડતા પશુ કારણે કોઈનો જીવ ન જવો જોઈએ તે મહત્વનું છે. અરવલ્લીમાં શટર તોડ ગેંગનો આતંક મચ્યો છે. અરવલ્લી મોડાસામાં મોટી ઇસરોલ અને મરડિયામાં ચોરી કરાઈ. 50,000 મુદ્દા માલની ચોરી કરાઈ હતી. વરસતા વરસાદનો લાભ લઈ તસ્કરોએ ચોરી કરી. ઘટનાની જાણ મોડાસા પોલીસને કરાતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને તપાસ દરમિયાન સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં ઘોડાપુર આવ્યું છે જેને કારણે નદી બંને કાંઠે વહી રહી છે. નદીમાં થયેલી પાણીની આવકને કારણે ઈડરમાં આવેલું સપ્તેશ્વર મહાદેવ મંદિર પાણીમાં થયું ગરકાવ. લોકો મંદિરમાં હાલના નજારો જોવા માટે મોટી સંખ્યામાં ઉપટી પડ્યા છે.
જે જોખમી સાબિત થઈ શકે છે. હાલ ધરોઈ ડેમ પુલ આવવાથી તેમાંથી મોટી માત્રામાં પાણી સાબરમતી નદીમાં ઠલવાઈ રહ્યું છે. નદી કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ, જેના લીધે કાંઠા પર આવેલા સપ્તેશ્વર મંદિરની આગળનો કુંડ અને ગર્ભગૃહ પાણીમાં ડૂબ્યા. રાજસ્થાનના જાલોરમાં દલિત બાળકને શિક્ષકના માટલામાંથી પાણી પીવાના કારણસર શિક્ષક દ્વારા માર મારવામાં આવતા 9 વર્ષના બાળકનું મોત નિપજ્યું. જે ઘટનાને વખોડતા ડભોઈ ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી આરોપી શિક્ષકને સખતમાં સખત સજા કરવાની કરાઈ માંગ. ઉલ્લેખનીય છે કે દલિત બાળક દ્વારા શિક્ષકના માટલામાંથી પાણી પીતા શિક્ષક દ્વારા કથિતપણે મારઝૂડ કરાતા બાળકની તબિયત લથડી હતી, જે બાદ બાળકના પરિવારજનો બાળકની અલગ અલગ હોસ્પિટલમાં 23 દિવસ સારવાર કરાવી અંતે 13 ઓગસ્ટના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત નિપજ્યું હતું. જે ઘટના બાદ રાજસ્થાનના જાલોરમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી, તેમજ પ્રશાસન વિરુદ્ધ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારબાદ આરોપી શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી. અમરેલી તાલુકામાં આજ દિન સુધી 113.37% વરસાદ વરસતા લોકોમાં આનંદ છવાયો છે. સતત વરસાદના લીધે અમરેલી તાલુકાની ગીરી કદરાઓમાંથી ખડખડ ઝરણાઓ અને નાળાઓ વહેતા હોવાથી નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. રાજસ્થાનના આબુ રોડ માઉન્ટ આબુ અંબાજી વિસ્તારમાં 2 દિવસથી પડી રહેલા અતિભારે વરસાદને લીધે બનાસકાંઠામાં પાણીનો ધોધ વહી રહ્યો છે. સતત વરસાદી માહોલ અને નદી નાળાઓમાં પાણીનો પ્રવાહ ચાલતો હોવાથી લોકોને પાણીથી દૂર રહેવા તંત્ર દ્વારા અપાયા નિર્દેશ. કડાણા ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવાના કારણે નદીમાં પૂર આવતા આણંદ જિલ્લાના વહેરા ખાડી પાસે નદી કિનારે આવેલા મહીસાગર માતાના મંદિર અને લગ્ન ચોરી પાણીમાં થયા ગરકાવ. મહી નદીના પાણી બે કાંઠે ભૂગવતા વહી રહ્યા છે. ત્યાં મહી નદીમાં પૂર આવતા વહેરા ખાડી પાસે નારિયેળ પૂજા પૂરવેતા અને ચાનાસ્તાની લારીઓ ખસેડી દેવાઈ, તેમજ નદીમાં માછીમારી કરતા અને નદીમાં ફેરી ચલાવતા હોડીવાળાઓને પણ ધંધો બંધ કરી હોડીઓ કિનારે લાંગરી દેવાઈ. મહીસાગર નદીમાં પાણી છોડવાના કારણે મહીસાગર નદી કિનારે આવેલા 12થી વધુ ગામોને એલર્ટ કરાયા છે અને માછીમારો નદીમાં નહીં જવા માટે સૂચનાઓ પામી છે. જો પાણી વધુ છોડવામાં આવે તો કેટલાક ગામો માર્ગો પર પાણી ભરાવાની શક્યતાઓ. રાજ્યસભાના સાંસદ કેસી વેણુગોપાલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાત મુલાકાત દરમિયાન પત્રકાર પરિષદ સંબોધી. પત્રકાર પરિષદ દરમિયાન ગેહલોતે જણાવ્યું કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો રાજસ્થાનની વિખ્યાત મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય યોજના લાગુ કરાશે. કોંગ્રેસ 15 સપ્ટેમ્બર પહેલાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી 5 સપ્ટેમ્બરે ગુજરાત આવશે. કેન્દ્ર સરકાર પર ચાપકા મારતી વખતે કેસી વેણુગોપાલે ગુજરાત સરકારને આડેહાથ લીધી. ગુજરાતમાં ભાજપની સ્થિતિ અત્યંત ખરાબ હોવાને કારણે જ 9 મહિના અગાઉ સમગ્ર કેબિનેટ બદલી નાખવામાં આવી અને વધુમાં વધુ 2 દિવસ અગાઉ 2 મંત્રીઓ પાસેથી ખાતા છીનવી લેવાયા. આમ ગુજરાત સરકાર જ કરપ્ટ અને બિન અસરકારક હોવાનું નિવેદન વેણુગોપાલે કર્યું. હ્યુમન એલાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ડાંગી ટ્રેક્ટર્સ દ્વારા સુપ્રસિદ્ધ માયાદેવી મંદિર ખાતે કીપ માય ડાંગ ક્લીનના પ્રથમ તબક્કાનું સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું. કુદરતી સમુદ્રથી ભરપૂર પૂર્ણા નદી અને સ્થળેથી પથ્થરની બનેલી કુદરતી નહેરમાંથી પસાર થાય છે. તેના પથ્થર પર બાંધેલો ચેકડેમ અને તેમાંથી 2 રૂપિયે ખીણમાં પડતું પાણી જોવા મળે છે. જોવાલાયક મહાદેવના દર્શન માટે ભારે માત્રામાં મુલાકાતીઓની ભીડ બની રહે છે. તેઓ મહાદેવના દર્શન અને પ્રકૃતિનો ભરપૂર આનંદ માણે છે. તેઓ જ્યારે પણ આવે છે તો પાણીની બોટલો, કચરો, પ્લાસ્ટિકની ડીશો વગેરે નદીમાં ફેંકીને જતા રહે છે. નદી દૂષિત કરે છે, જેનાથી પ્રકૃતિને થાય છે નુકસાન. ભાવનગરમાં સ્વાઇન ફ્લૂના રોગચાળે માથું ઉંચક્યું છે. જાન્યુઆરીથી ઓગસ્ટ મહિના દરમિયાન કુલ મળી ભાવનગર શહેરમાં 20 સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા, જેમાં 5 દર્દીઓના મોત નીપજ્યા છે. આરોગ્ય તંત્રમાં મચી ગયો દોડધામ. ઉલ્લેખનીય છે, ચાલુ મહિને ભાવનગરમાં કોરોનાથી 3 મોત થઈ ચૂક્યા છે. ભાવનગરમાં સ્વાઇન ફ્લૂએ માથું ઉંચકતા 1 વૃદ્ધ સહિત 5 દર્દીઓના મોત થતા સ્થિતિ ચિંતાજનક. સાબરકાંઠા તોડવાલી તાલુકાના ધામડી ગામે મંદિર પાસે અચાનક જ કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગતા ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ધામડી પાસે આગના પગલે સ્થાનિકો દ્વારા આગ લાગ્યાની જાણ. ફાયર બ્રિગેડે કરાતા ઘટનાસ્થળે પહોંચી પહેલાં કાર બળીને ખાખ. કારમાં આગની માહિતી પોલીસને મળતા વાડાલી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી. જોકે ઘટનામાં કોઈ જાણની માહિતી પ્રાપ્ત નથી. જોકે સ્થાનિકો દ્વારા મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમાના કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો કોંગ્રેસમાં જોડાતા વેરાવાનું રાજકારણ ગરમાયું. વેરાવળ શહેર કોંગ્રેસ સમિતિની બેઠક મળી હતી, જેમાં વેરાવળ શહેર કોંગ્રેસ પક્ષના હોદ્દેદારોની હાજરીમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના વરદ હસ્તે આમ આદમી પાર્ટીના મુખ્ય હોદ્દેદારો અને કાર્યકરો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા.
સરકારે મંગળવારે જણાવ્યું કે પાકિસ્તાન પર આકસ્મિક રીતે ફાયરિંગ કરાયેલી મિસાઇલો બદલે આઈએફના 3 અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં ભારતની બ્રહ્મોસ મિસાઇલ આકસ્મિક રીતે તોડી પાડવામાં આવી હતી. બ્રહ્મોસ મિસાઇલ 9 માર્ચ 2022ના રોજ આકસ્મિક રીતે છોડવામાં આવી હતી. આ ઘટના માટે જવાબદાર 3 અધિકારીની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી અને આઈએફએ તેના નિવેદનમાં જણાવ્યું કે આપણે જણાવી દઈએ કે એર વાઇસ માર્શલને એર હેડક્વાર્ટરમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ આકસ્મિક ફાયરની જવાબદારી સોંપવામાં આવી હતી. જનરલ પોલીસ તપાસ બાદ આ ઘટના માટે 3 વ્યક્તિઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા અને આપણે જણાવી દઈએ કે 9 માર્ચે એક મિસાઇલ અકસ્માતે પાકિસ્તાનની ધરતી પર પડી હતી. પાકિસ્તાને આ મામલો ઉઠાવ્યા બાદ રક્ષામંત્રી રાજનાથસિંહે 15 માર્ચે સંસદમાં વિગતવાર જવાબો આપ્યો હતો. પોતાના બેફામ નિવેદનો માટે જાણીતા નીતિન ગડકરીએ ફરી એક વખત પોતાની આગવી શૈલીમાં વાત કરી છે. એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે સરકાર સમસ્યા નિર્ણય લેતી નથી અને આ એક સમસ્યા છે. નાટકોમ 2022ની જેમને સંબોધતા નીતિન ગડકરીએ કહ્યું કે તમે ચમત્કાર કરી શકો છો, અહીં સંભાવના છે અને સંભાવના છે. હું કહીશ કે ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભવિષ્ય ઉજ્જવળ છે. આપણે સારી ટેકનોલોજી અને નવા સુધારા સ્વીકારવા પડશે. આપણે વિશ્વ અને ભારતને સારા સંશોધન અને સફળ પ્રેક્ટિસને સ્વીકારવી પડશે. નીતિન ગડકરીએ કહ્યું કે આપણી પાસે વૈકલ્પિક વસ્તુઓ હોવી જરૂરી, તેનાથી તમે ગુણવત્તા સાથે સમાધાન કરાવીને ખર્ચમાં ઘટાડો કરી શકીએ છીએ. બાંધકામના કામમાં સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સૌથી મોટી મૂડી છે. સૌથી મોટી સમસ્યા એ છે કે સરકારો સમસ્યાનો નિર્ણય લેતી નથી. તેમણે કહ્યું કે આ ટેકનોલોજી અને સંસાધનો કરતાં વધુ મહત્વનું છે. તેમણે કહ્યું કે અમારી પાસે ઘણી ક્ષમતા છે. દિલ્હીના એલજી વિનયકુમાર સક્સેનાએ આમ આદમી પાર્ટીના સરકારના વડા અરવિંદ કેજરીવાલને પત્ર લખીને મુખ્યમંત્રીના હસ્તાક્ષર વિનાની એલજી ફાઇલ આવતી ફાઇલોમાં એલજીએ વાંધો વ્યક્ત કર્યો છે. પોતાના પત્રમાં એલજીએ લખ્યું છે કે જે ફાઇલો મુખ્યમંત્રીના હસ્તાક્ષર વિના આવશે તે પરત કરવામાં આવશે. દિલ્હીના એલજી વતી સીએમ કેજરીવાલને લખેલા પત્રમાં લખ્યું હતું કે તમારા કાર્યાલય દ્વારા મારી મંજૂરી અભિપ્રાય માટે દરખાસ્તો મોકલવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી આવી દરખાસ્તો જોઈ અને મંજૂર કરી છે એવી ખાતરી કરી શકાય કે દરખાસ્તો સંદેશાવ્યવહારની તાકીદનું કારણ સ્પષ્ટ કરાવીને તમારા દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરવામાં આવે, જે પ્રદાન કરે છે કે જે જ્યારે મંત્રી પ્રવાસ પર હોય, બીમાર હોય અને તેમની મંજૂરી મેળવવાની હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ઓગસ્ટથી ગુજરાતની તેમની 2 દિવસની મુલાકાતે જવાના છે. દરમિયાન 2001ના ગુજરાત ભૂકંપ પીડિતો માટે અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કચ્છમાં કરશે અને સ્મારકનું ઉદ્ઘાટન કરશે. સરકારી અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી. રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા શેર કરાયેલી શેડ્યુલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ઓગસ્ટે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક કાર્યક્રમને સંબોધિત કરશે અને તેમની ગુજરાત મુલાકાતની શરૂઆત કરશે. આ કાર્યક્રમમાં સેંકડો વણકરો ચરખા કાંચે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન 28 ઓગસ્ટે કચ્છ જિલ્લાની મુલાકાત લેશે, જ્યાં તેઓ સ્મૃતિવન સહિત લગભગ 1 ડઝન પ્રોજેક્ટનું ઉદઘાટન થવા શિલાન્યાસ કરવાના છે. સ્મૃતિવને 26 જાન્યુઆરી 2001ના રોજ ભૂકંપમાં મૃત્યુ પામેલા 13,000થી વધુ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનું સ્મારક બનાવાયું છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને ભારતીય નૌકાદળે મંગળવારે વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. તેનું પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર કિનારે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ એજન્સી કરવામાં આવ્યું. મિસાઇલનો એક જહાજમાંથી હવામાં ઝડપથી આગળ વધી રહેલા લક્ષ્ય પર છોડવામાં આવી હતી. મિસાઇલ સીધું લક્ષ્ય પર આથરાયું હતું. તેમાં રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ કરાયો હતો. આ મિસાઇલનો માર્ગ અને પ્રદર્શન બંને સચોટ હતા. આ સંબંધિત ડેટા જહાજ અને કિનારા પર લગાવેલા સેન્સર્સ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. ચાંદીપુર ખાતે ટેસ્ટ રેન્જમાં રડાર ડિપ્લોય, ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ અને ટેલિમેટ્રી સિસ્ટમ સ્થાપિત કરાઈ. ઈડીના ટોચના અધિકારી હવે મનીષ સિસોદિયા સામે ઈડીના કેસને નકારી રહ્યા છે. એડિશનલ ડાયરેક્ટર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર સોનિયા નારંગે મનીષ સિસોદિયા વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની પુષ્ટિ કર્યા પછી અગાઉના અહેવાલને ફ્લેશ કર્યો હતો. અગાઉ એવી માહિતી મળી હતી કે સીબીઆઈના દરોડા પછી હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મનીષ સિસોદિયા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે, પરંતુ સીબીઆઈએ આ સમાચારને નકારી કાઢ્યા છે. એક્સાઇઝ પોલિસી કેસમાં 17 ઓગસ્ટના રોજ સીબીઆઈ દ્વારા દિલ્હીના આબકારી મંત્રી મનીષ સિસોદિયા સહિત 15 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ. સીબીઆઈએ એફઆઈઆરમાં ગુનાહિત ષડયંત્ર અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ સંબંધિત આઈપીસી કલમ ઉમેરી છે. એફઆઈઆરમાં આરવ કૃષ્ણ, ભૂતપૂર્વ નાયક આબકારી કમિશનર રામ તિવારી અને સહાયક આબકારી કમિશનર પંકજ ભટનાગર, નવ ઉદ્યોગપતિઓ અને 2 કંપનીઓ સહિત જાહેર સેવકોના નામ પણ સામેલ. રિલાયન્સ ગ્રુપના ચીફ અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરના કેસમાં આવકવેરા વિભાગે અનિલ અંબાણીને નોટિસ પાઠવી છે. નોટિસ બ્લેક મની લો હેઠળ 420 કરોડ રૂપિયાની કથિત કચોરી સાથે સંબંધિત. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટેક્સ સ્વિટરલેન્ડના બેંક એકાઉન્ટમાં રાખવામાં આવેલી છે. 814 કરોડ રૂપિયામાંથી વધુ બિનહિસાબી નાણાં સાથે સંબંધિત છે. આવકવેરા વિભાગોનો આરોપ છે કે અનિલ અંબાણીએ જાણી જોઈને ટેક્સ ચૂક્યો નથી.
આરો મુજબ અનિલ અંબાણી જાણે જોઈને વિદેશમાં બેંક ખાતામાં અને નાણાકીય હિતોને વિગતો સત્તાવાળાને આપી ન હતી. વિભાગે અનિલ અંબાણી પાસેથી આરોપો પર 31 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો હતો કે આ મુદ્દે અનિલ અંબાણી કે રિલાયન્સ ગ્રુપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. રાષ્ટ્રીય તપાસ એજન્સી અને ઇન્ટેલિજન્સ બ્યુરો સ્થાનિક આંતરિક સુરક્ષા અને કાઉન્ટર ઇન્ટેલિજન્સ એજન્સીની ટીમો રશિયાની મુલાકાત લે તેવી અપેક્ષા છે. આ ટીમો રશિયામાં પકડાયેલા આઈએસઆઈએસના આત્મઘાતી બોમ્બરની પૂછપરછ કરવા માટે મોસ્કો જઈ શકે છે. રશિયાએ ભારતના ટોચના નેતા પર આત્મઘાતી હુમલાનું કાવતરું કરવા બદલ આઈએસઆઈએસના એક આતંકવાદીની ધરપકડ કરી છે. રશિયાની ટોચની ગુપ્તચર એજન્સીએ સોમવારે જણાવ્યું કે આ વ્યક્તિ મધ્ય એશિયાની દેશની છે અને તેણે આત્મઘાતી હુમલો કરવાની તાલીમ લીધી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે એનઆઈએ અને આઈબીની ટીમ રશિયાની ગુપ્તચર સંસ્થા ફેડરલ સિક્યુરિટી સર્વિસીસ સાથે બેઠક કરશે. ભારતીય એજન્સીએ પકડેલા આઈએસઆઈના આતંકવાદી વિશેની તમામ માહિતી રશિયન ગુપ્તચર એજન્સી પાસેથી મેળવશે જેથી ભારતની લિંક શોધી શકાય. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પયગંબર મોહમ્મદ પર નિવેદન આપીને વિવાદોમાં ફસાયેલી નુપુર શર્માનું સમર્થન કર્યું છે. સૂચન કરાયેલા ભાજપના પ્રવક્તાનું સમર્થન કરતાં તેમણે કહ્યું કે બધાએ તેમને માફી માંગવા કહ્યું છે, હું તેમને સમર્થન આપું છું. નુપુર શર્માએ જે કહ્યું છે તે પ્રમાણે ઝાકીર નાઇક પણ આ જ વાત અગાઉ કરી હતી. નાઇક પાસેથી કોઈએ માફીની માંગ કરી નથી. આ દરમિયાન તેમણે એઆઈએમઆઈના ધારાસભ્ય અખરુદ્દીન ઓવૈસી પર નિશાન સાધ્યું અને કહ્યું કે તેમણે ઘણી વખત હિન્દુ દેવીઓ પર વાદાગ્રસ્ત ટિપ્પણીઓ કરી છે. નુપુર શર્માએ મે મહિનામાં છેલ્લા સપ્તાહમાં એક ટીવી ચેનલની ડિબેટમાં દરમિયાન પ્રોફેટ મોહમ્મદ વિશે ટિપ્પણી કરી હતી. આ અંગે ભારે ઉભાળો થયો હતો અને દેશભરમાં દેખાવો થયા હતા. આટલું તેના ઉમેશ કોલે અને ઉદયપુરના કનૈયાલાલની પણ નુપુર શર્માને સમર્થન કરવા બદલ હત્યા કરવામાં આવી હતી. પાલનપુર પાતાળેશ્વર મંદિર ખાતે શિવજીની રૂપિયા 6.51 લાખની ચલણી નોટોનો શણગાર કરાયો. પાલનપુર પાતાળેશ્વર મંદિર ખાતે શ્રાવણ માસમાં સોમવારે ભગવાન શિવજીના શિવલિંગને અવનવા શણગારથી સજાવવામાં આવ્યું જેથી શ્રાવણ માસમાં છેલ્લા સોમવારે શિવલિંગને ચલણી નોટોથી શણગારાઈ. જે આકર્ષણ કેન્દ્ર બન્યું હતું શ્રાવણ માસ અંતિમ ચરણોમાં છે ત્યારે પાલનપુર શહેરના હાર્દ ગણાતા તીર્થસ્તંભ વિસ્તારમાં આવેલા પૌરાણિક અને અતિ પ્રાચીન પાટણના રાજા સિદ્ધરાજયસિંહના જન્મસ્થળે એવા પાતાળેશ્વર મંદિર ખાતે શ્રાવણ માસમાં ભાવિક ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી. શિવજીનો શિવલિંગ ઉપર બીલીપત્ર તેમજ જળ અને દૂધનો અભિષેક કરવામાં આવ્યો જેમાં પાલનપુર પાતાળેશ્વર મંદિર ખાતે શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવજીના ભક્તો દ્વારા ચલણી નોટોનો શણગાર કરાયો હતો જેમાં 6,51,000 રૂપિયાની ચલણી નોટોનો ઉપયોગ કરાયો હતો. તે શણગાર બાદ શિવલિંગનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વડગામ તાલુકાના ભાગળ ગામે આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા. આમ વિધાનસભા ચૂંટણીના પ્રગમ વાગી રહ્યા છે. વડગામ તાલુકાના ભાગળ ગામે આમ આદમી પાર્ટીના કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેટલાક અન્ય પક્ષોના લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. બનાસકાંઠામાં આમ આદમી પાર્ટી ધીમે ધીમે સક્રિય બની રહી છે ત્યારે વડગામ તાલુકાના ભાગળ જગાણા ગામે આમ આદમી પાર્ટીના સભ્ય નોંધણીનો કાર્યક્રમ તેમજ આમ આદમી પાર્ટીમાં લોકો જોડાયા હતા. આવનાર સમાચારોમાં રહેતી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના આ વખતે તેના વાઇસ ચાન્સેલર શાંતિશ્રી ધુલીપુડીને પંડિત દ્વારા સોમવારે હિન્દુ દેવી દેવતાઓ વિશે આપેલા નિવેદનથી ચર્ચામાં જો કે વિવાદ વધતા તેમણે સ્પષ્ટતા કરી હતી કે વાઇસ ચાન્સેલર કહ્યું કે માનવ શાસ્ત્ર દ્રષ્ટિકોણથી દેવી દેવતાઓની વિશે કોઈ જાતિઓ નથી, બ્રાહ્મણ નથી. જેઓને એના વિશે મંગળવારે કહ્યું કે હું ડૉક્ટર બી આર આંબેડકર અને જાતીય ન્યાય પર બોલી રહી હતી. યુનિફોર્મ સિવિલ કોડને ડીકોડ કરી રહી હતી તેથી મારે તેમના મંતવ્ય શું છે તેનું વિશ્લેષણ કરવું પડ્યું. તેથી હું ફક્ત તે જ બોલી રહી હતી જે પુસ્તકોમાં હતું. મને કહેવામાં આવ્યું હતું કે તે મારા વિચારો નથી. તેમણે કહ્યું કે મેં પણ કહ્યું છે કે હિન્દુ ધર્મ જ એકમાત્ર ધર્મ છે, જીવન પદ્ધતિ છે. શું સનાતન ધર્મ અસંમતિ વિવિધતા અને તફાવતને સ્વીકારે છે. અન્ય કોઈ ધર્મ આવું કરતું નથી અને તેનો શ્રેય હિન્દુ ધર્મને જાય છે. દેશમાં જાતિ સંબંધિત હિંસાની ઘટનાઓ વચ્ચે જેએનયુના વિશે શાંતિશ્રી ધુલીપુડી પંડિતે સોમવારે કહ્યું હતું કે માનવ શાસ્ત્રીય રીતે દેવતાઓ ઉચ્ચ જાતિના નથી અને ભગવાન શિવ પણ અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિના હોઈ શકે છે. વકીલોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા જેથી ગુજરાતના વકીલો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો ત્યારે પાલનપુર વકીલ બાર એસોસિએશન દ્વારા પાલનપુર જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર આપી હુમલો કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. વકીલોની ગરિમાને ઠેસ પહોંચાડનાર વ્યક્તિને તાત્કાલિક ધોરણે ડિસમિસ કરવાની માંગણી કરી વકીલ હિતમાં જલ્દીથી પ્રોટેક્શન એક્ટ લાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી જેમાં પાલનપુર વકીલ બાર પ્રમુખ વકીલ બાર એસોસિએશનના પ્રમુખ જસવંતસિંહ વાઘેલાની આગળના 300 જેટલા વકીલોએ રેલી યોજી હતી અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું.
બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનને કોરોના થયો છે, તેણે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આપણે જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનના ઘરે કોરોના પહેલાથી દસ્તક આપી ચૂક્યો છે. અમિતાભ બચ્ચન હાલના હાલમાં કોણ બનેગા કરોડપતિની 14 સીઝનને હોસ્ટ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં અમિતાભને જોવાનું લગભગ દર્શકોને ગમે છે. તેની મોટી ફેન ફોલોઈંગ છે. શક્ય છે કે જ્યાં સુધી તેનો રિપોર્ટ નેગેટિવ ના આવે ત્યાં સુધી તેમણે KBC હોસ્ટ ન કરવું જોઈએ. એવું જોવાનું રહે છે કે આ શો થોડા દિવસો માટે બંધ થઈ જશે કે પછી અમિતાભની જગ્યાએ અન્ય કોઈ લેશે. બિગ બી બીજી વખત કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સુરત શહેરમાં રાજકીય વગ ધરાવતા અને અગાઉ કોર્પોરેટર ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા રહી ચૂકેલા એવા દયાશંકરસિંહના ભાઈ કૃપાશંકરસિંહ દ્વારા એક અપંગ તરુણ ઉપર દંડાવાળી કરવાનો વિડીયો વાયરલ થયો. દયાશંકરસિંહનો નાનો ભાઈ કૃપાશંકર અગાઉ પણ ત્યાં શાકભાજી અને ફળફ્રૂટની રેકડી ચલાવતા ગરીબો પર દંડાવાળી કરવાની ફરિયાદ ઉઠી હતી. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં કેળાની રેકડી ચલાવતા પરિવારનું ભરણ પોષણ કરીને ગુજરાન કરી રહ્યો છે. ત્યારે આવા તરુણ પર કોઈપણ રેમ્પ રાખ્યા વગર રાજકીય વગ ધરાવતા એવા દયાશંકરસિંહના ભાઈ કૃપાશંકરસિંહ દ્વારા જાહેરમાંથી અપંગ તરુણ પર દંડાવાળી કરી નાખી. તેના કારણે તરુણને ખૂબ જ મૂળ માર વાગ્યો હતો. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ચોમાસાની સિઝન દરમિયાન સરેરાશ 100% વરસાદ વરસ્યો છે. લીલા દુકાળ પડે તેવી સંભાવના વચ્ચે ખેડૂતોના માથે આફતના એંધાણ પણ વર્તાઈ ચૂક્યા છે. કુવા નદી, નાળા, વાઘા, કોતર, તળાવો, જળાશયો મોટાભાગે છલકાઈ રહ્યા છે. હાથમતી અને ઇન્દ્રાસીની જલસાગરમાં સરેરાશ 90% ભરાતા મનમોહક દર્શ્યો સજાય છે. મઉ ગામની હદમાં આવેલા પૌરાણિક સ્વયંભૂ શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિરમાં ગર્ભગૃહમાં સરેરાશ 5 ફૂટ પાણી ભરાયું. ભાવિક ભક્તો દૂર દૂરથી દર્શન આપતા ઉમટ્યા. સાબરકાંઠા જિલ્લાના વડાલીના ધામડી ગામ પાસે કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી વાતાવરણમાં કારમાં આગ લાગી હતી. તોડવાલી તાલુકાના ધામડી ગામના મંદિર પાસે અચાનક જ કારમાં આગ લાગી હતી. કારમાં અચાનક આગ લાગતા ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ધામડી પાસે આગના પગલે સ્થાનિકો દ્વારા આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડે કરાતા ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લઈ પહેલાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી.